જય હિન્દ મિત્રો, હું મનીષ સંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી YouTube ચેનલ મનીષ સંધી ખાતે. આજે આપણે ડેલી કરંટ અફેર્સ ની અંદર ચર્ચા કરીશું 31 મે 2019 ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ, જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો ચર્ચાને આગળ વધારીએ. ડેલી આપણે જીપીએસસી ના જે 3 પ્રશ્નો કવર કરીએ છીએ એમાં આજનો પહેલો પ્રશ્ન, ભારતીય બંધારણનો 24મા સુધારાની જે માન્યતા જાળવી રાખવા માટે નીચેના પૈકી કયા મુકદમાના કારણે અનુચ્છેદ 13 એનો ક્લોઝ 4 ને ભારતના બંધારણની અંદર સામેલ કરવામાં આવ્યો, જે દર્શાવે છે કે બંધારણની કેટલીક મૂળભૂત વિશેષતાઓ સુધારવી શક્યતા નથી. બંધારણના જે મૂળભૂત બંધારણની અંદર એટલે મૂળભૂત વિશેષતાઓમાં સુધારો શક્ય નથી, એવું કયા કેસથી થાય છે ફ્રેન્ડ્સ? તો 4 કેસ તમારી સમક્ષ દેખાઈ રહ્યા છે, 4 ઓપ્શન. પોતાનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાનો અવશ્યથી પ્રયાસ કરજો. બીજો પ્રશ્ન છે, ભારતીય બંધારણના અનુચ્છેદ 15(3) અન્વયે નીચેના પૈકી કયું સાચું છે? 4 ઓપ્શન તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, પોતપોતાનો જવાબ કોમેન્ટ બોક્સમાં કોટ અવશ્યથી કરજો ફ્રેન્ડ્સ. ત્રીજો પ્રશ્ન આજના દિવસ માટે, ભારતીય બંધારણના અનુચ્છેદ 18 અનુસાર નીચેના પૈકી કયું સાચું છે? એ બી સી 3 ઓપ્શન તમને આપેલા છે, પોતાનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. હવે આપણે કરંટ અફેર્સ તરફ આગળ વધીએ તો સૌથી પહેલા પ્રશ્ન આવી ગયો છે, વિશ્વ મધમાખી દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો વિશ્વ મધમાખી દિવસ ની ઉજવણી દર વર્ષે 20 મે ના રોજ, વર્લ્ડ બી ડે એ 20 મે ના રોજ ઉજવવામાં આવે છે. આગળ વાત કરીશું, એક બીજો ઇમ્પોર્ટન્ટ ડે છે એના વિશે વાત કરીશું, આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ક્યારે ઉજવાય છે? તો આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ એ 29 મે ના રોજ ઉજવાય છે. કેટલીક માહિતી આના સંદર્ભમાં જાણી લઈએ કે કેમ 29 મે. 1953 ના રોજ એડમંડ હિલેરી અને તેનસિંગ નોર્ગે શેરપાએ પહેલી વખત 29,000 ફૂટ ની ઊંચાઈએ આવેલા માઉન્ટ એવરેસ્ટ ને સર કર્યો હતો. યાદ રાખજો, પહેલી વખત એડમંડ હિલેરી અને તેનસિંગ નોર્ગે શેરપાજીએ 29 મે 1953 ના રોજ માઉન્ટ એવરેસ્ટ ને સર કર્યું હતું. હવે આની ઉજવણી ક્યારથી શરૂ થઈ છે? તો વર્ષ 2008 થી નેપાળ દ્વારા આ દિવસને, 29 મે ના દિવસને આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી. 2008 થી કેમ? કારણ કે 2008માં એડમંડ હિલેરીજીનું નિધન થયું હતું અને એમને યાદગાર બનાવવા માટે, એમની જે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું એ ડેટને યાદગાર બનાવવા માટે વર્ષ 2008 થી નેપાળ જે છે આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. બીજી ખાસ માહિતી, માઉન્ટ એવરેસ્ટને નેપાળી ભાષામાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સાગર માથા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરનારી પહેલી ભારતીય મહિલા, વારંવાર આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. યાદ રાખજો, બચેન્દ્રી પાલજી કયા વર્ષે? તો 1984 ની અંદર. આ સિવાય આ ખાસ આપણે મીટરનું ડિસ્ટન્સ, આપણે ફૂટ તો જોઈ લીધું, 8848 મીટર ની ઊંચાઈ પર આવેલું છે માઉન્ટ એવરેસ્ટ. અનધર ઇમ્પોર્ટન્ટ ડે જે છે મહત્વનો દિવસ ની અંદર, ત્રીજો મહત્વનો દિવસ છે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારી આવનારી પરીક્ષા માટે. તો વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ જે છે એ ઉજવવામાં આવે છે, એની ઉજવણી 28 મે ના રોજ એટલે કે મેન્સ્ટ્રુએશન હાઇજીન ડે તરીકે ઉજવવામાં આવે છે 28 મે. આ વખતે 2019 નો વિષય શું રહ્યો ફ્રેન્ડ્સ? કે જે મેન્સ્ટ્રુએશન હાઇજીન જે છે એ દરેકે દરેક લોકો, જેટલી પણ મહિલાઓ છે એમને નોલેજેબલ પહોંચવું જોઈએ મેન્સ્ટ્રુએશન હાઇજીન માટે. અને એના માટે ઇટ્સ ટાઈમ ફોર એક્શન, એટલે કે આ માટે હવે કાર્ય કરવાનો સમય આવી ગયો છે ફ્રેન્ડ્સ. હવે ગઈકાલે રાત્રે સાંજે 7 વાગ્યાથી લગાવીને 9-10 વાગ્યા સુધી દરેકે દરેકે મીડિયા ચેનલની સામે બધા મિત્રો કદાચ બેસી ગયા હશે. નહીં બેઠા હોય તો કઈ વાંધો નહીં, પણ જે લોકો બેઠા છે એમની વાત કરીશ. એમને ખ્યાલ હશે કે 30 મે 2019 ના રોજ સાંજે 7 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા. ખાસ યાદ રાખજો, બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા. એમણે પહેલા કેબિનેટ મંત્રીના શપથ લીધા અને પછી વડાપ્રધાન પદના શપથ લીધા છે ફ્રેન્ડ્સ.
અત્યાર સુધી માત્ર ટોટલ સંખ્યા ગણીએ ને તો 4 વડાપ્રધાન જેઓ બીજી વખત વડાપ્રધાન બન્યા છે, એમાં એક જવાહરલાલ નહેરુ જે આપણા દેશના પ્રથમ વડાપ્રધાન, સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદે રહેનારા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાહેબ, અને પોતાના ઓફિસમાં પોતાના કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામેલા પ્રથમ વડાપ્રધાન કોણ છે? તો એ વખતે પણ જવાબ આવશે જવાહરલાલ નહેરુજી. બીજા એમના સુપુત્રી ઇન્દિરા ગાંધીજી, ત્રીજા ડોક્ટર મનમોહન સિંહ, અને ચોથા થઈ ગયા આપણા શ્રી શ્રી નરેન્દ્ર મોદીજી. ફ્રેન્ડ્સ, આપણા દેશના પહેલા મહિલા વડાપ્રધાન કોણ હતા એ આપણને ખબર છે ફ્રેન્ડ્સ, પરંતુ ઇન્દિરા ગાંધીજી હતા. હવે એક પ્રશ્ન તમારા માટે બહુ સરસ મજાનો, બહુ ધ્યાનથી સાંભળજો. એકમાત્ર વડાપ્રધાન કે જેમણે ક્યારે પણ સંસદનો સામનો કર્યો નથી, યાદ રાખજો, એકમાત્ર વડાપ્રધાન જેમણે સંસદનો સામનો ક્યારે કર્યો નથી, એ વડાપ્રધાનનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ફ્રેન્ડ્સ, ટોટલ વાત કરીએ ફ્રેન્ડ, તો ટોટલ કેબિનેટ મંત્રીઓ સાથેની વાત કરીએ તો વડાપ્રધાન સાથે 57 મંત્રીઓએ શપથ લીધા. યાદ રાખજો, વડાપ્રધાન પોતે અને 57 મંત્રીઓ, એટલે ટોટલ 58 થયા ફ્રેન્ડ. જયારે 2014 ની વાત કરીએ તો માત્ર 46 મંત્રીઓ શપથ લીધા હતા. અમિત શાહ ગુજરાતની ગાંધીનગર લોકસભા સીટ પરથી બહુ માર્જિનથી જીતીને આવ્યા છે, એમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. અને આ સિવાય એક મહત્વનો ક્વેશ્ચન જે પૂછાઈ શકે છે કે એસ જયશંકર જો 3 વર્ષ વિદેશ સચિવ રહી ચુક્યા છે, એમને જો 11 ભાષાઓના જાણકાર છે, એમને મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે, એ સૌથી મોટા એક બ્રેકિંગ ન્યૂઝ છે. એસ જયશંકરજી પોલિટિકલી કહીએ, ટ્રેડિંગની વાત કરીએ, સંયુક્ત રાષ્ટ્રની અંદર વાત કરીએ, તો એ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થવાના છે. આ વખતે ટોટલ 25 કેબિનેટ મંત્રી, એટલે 25 માંથી એક કાઢી નાખીએ એટલે વડાપ્રધાન જતા રહ્યા, તો બાકીના કેટલા કેબિનેટ મંત્રી? તો 24 કેબિનેટ મંત્રી, 9 રાજ્ય મંત્રી સ્વતંત્ર હવાલો, અને 24 રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. અને આ વખતે ટોટલ 19 નવા ચહેરાને પણ જગ્યા મળી છે. 6 મહિલાઓને તક આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશથી સૌથી વધુ સાંસદો મંત્રી બની રહ્યા છે. હવે આ કેબિનેટ મંત્રીને એના વિશે આપણે લાંબી ચર્ચા નહીં કરીએ, તો સૌથી પહેલા તો ગુજરાતમાંથી કેબિનેટ મંત્રી કોણ બન્યા છે? તો અમિત શાહજી બન્યા છે ગુજરાતમાં ગાંધીનગર લોકસભા સીટ પરથી. આગળ વાત કરીએ તો રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો, એમાં મનસુખ માંડવિયાજી જે રાજ્યસભાના સભ્ય છે અત્યારે, અને ત્રીજા પુરુષોત્તમ રૂપાલાજી જે રાજ્યસભાના સભ્ય છે. એટલે ગુજરાતમાંથી 3 મંત્રીઓ બની રહ્યા છે, જેમાંથી એક નવા છે, બાકી 2 જૂના છે, એ ઓલરેડી પોર્ટફોલિયો સંભાળી રહ્યા છે. તો આ સંપૂર્ણ માહિતી જે છે હું તમને આ PDF ની અંદર શેર કરીશ, અવશ્યથી એક વખત ગો થ્રુ કરજો. અને આ દરેકે દરેક મંત્રીઓના નામ હું સ્પેશિયલ એક વિડીયો અલગથી બનાવીશ, જ્યારે આ દરેકે દરેક મંત્રીઓના પોર્ટફોલિયો મંત્રાલય જે છે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, એના પછી આ દરેકે દરેક મંત્રીઓના નામ આપણે રિપીટ કરીશું. પણ અત્યારે હાલ એ તમારે જે છે આ જાતે આ બધાના નામ વાંચી લેવાના છે. હવે ફ્રેન્ડ્સ, આ બધી તો વાત થઈ ગઈ કે અત્યારે કરંટ ની અંદર શું ચાલી રહ્યું છે, પરંતુ જ્યારે આવનારી પરીક્ષાના સંદર્ભમાં હું ચર્ચા કરું તો જે કઈ ટોપિક ચર્ચામાં હોય એને લગતો વળગતો બંધારણની અંદર કોઈ અનુચ્છેદ આવે છે અને એની અંદર શું લખેલું છે એ મહત્વનું બની જાય છે. આના વિશેની આપણે ચર્ચા પહેલા પણ કરી હતી, ફરી કરી લઉં. પહેલા તો મંત્રીમંડળ વિશે જે છે, મંત્રીમંડળ માટેની વાત કરીએ તો એના અનુચ્છેદ કયા છે? તો પહેલો આવશે અનુચ્છેદ 74. એમાં સૌથી પહેલા શું કહેવામાં આવે છે કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે અથવા સલાહ કરવા માટે તથા સલાહ આપવા માટે પ્રધાનમંત્રીની નિમણૂક કરશે રાષ્ટ્રપતિ, અને સાથે સાથે એક મંત્રીમંડળ પણ રહેશે. એટલે કે પ્રધાનમંત્રી અને મંત્રીમંડળ એ રાષ્ટ્રપતિને સહાય કરવા માટે તથા સલાહ માટે હશે. રાષ્ટ્રપતિ પોતાના કર્તવ્યો અદા કરતી વખતે તેમની સલાહને અનુસરીને કાર્ય કરશે. પરંતુ એક ખાસ વસ્તુ જે આપણે યાદ રાખવાની છે, રાષ્ટ્રપતિ એવી સલાહની સામાન્ય રીતે અથવા અન્યથા ફેર વિચારણા કરવા મંત્રીમંડળને કહી શકે છે, અને પછી ફેર વિચારણા પછી આપેલી સલાહ, અપાયેલી સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ કાર્ય કરે છે. એટલે કે કોઈ મંત્રીમંડળે કોઈ સલાહ આપી, કદાચ કોઈ બિલ આવ્યો એની જો વાત કરીએ છીએ, તો રાષ્ટ્રપતિ જયારે પાછું મોકલે છે કે ફરીથી લઈ જાઓ, ફરીથી વિચારધારણા કરો, અને ફરીથી વિચારધારણા કરીને ફરીથી લઈ જવામાં આવે છે રાષ્ટ્રપતિ વખતે, તો રાષ્ટ્રપતિ એના આધારે કાર્ય કરે છે.
આ સિવાય ખાસ મહત્વની વસ્તુ, મંત્રીઓને રાષ્ટ્રપતિ કોઈ સલાહ આપી હતી કે કેમ, અને આપી હોય તો સી આપી હતી, આ પ્રશ્નની કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નથી. એટલે કોઈ મંત્રીએ રાષ્ટ્રપતિને શું સલાહ આપી, કેવા પ્રકારની સલાહ આપી, એના વિશેનું જે છે ન્યાયાલયમાં તમે તપાસ કરી શકાશે નહીં. આગળ વાત કરીએ મંત્રીમંડળ સાથે સંકળાયેલો અનુચ્છેદ 75, જેની અંદર થોડું ડિટેલમાં ક્લેરિફિકેશન આપ્યું છે અને વારંવાર પરીક્ષામાં પ્રશ્નો આ અનુચ્છેદ 75 માંથી પૂછાતા હોય છે. પ્રધાનમંત્રીને નિમણૂક કોણના દ્વારા થશે, રાષ્ટ્રપતિ, અને પ્રધાનમંત્રીની સલાહથી અન્ય મંત્રીમંડળ જે છે એને નિમણૂક કોના દ્વારા કરશે, તો રાષ્ટ્રપતિ કરશે. બીજી વસ્તુ કે મંત્રીમંડળની અંદર સંખ્યા કેટલી હશે, તો કુલ સંખ્યા એટલે કે મંત્રીઓની કુલ સંખ્યા લોકસભાના કુલ સંખ્યાના 15% થી વધારે હોવું જોઈએ નહીં. ખાસ યાદ રાખજો, 15% થી વધારે નહીં. બીજી વસ્તુ કે મંત્રીઓ ક્યાં સુધી પોતાનો હોદ્દો ધરાવશે, તો રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. મંત્રીમંડળ સામૂહિક રીતે કોને જવાબદાર છે, તો લોકસભાને જવાબદાર છે. કોઈ મંત્રી પોતાનો હોદ્દો સંભાળે તો એના પહેલા તેમની પાસે ત્રીજી અનુસૂચિમાં એ હેતુ માટે, એટલે જે તે મંત્રી માટેનો હેતુ જે છે એના અનુસાર હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવે છે. એટલે તમે કદાચ સેરેમની જોઈ હશે તો બે પ્રકારના શપથ લેવડાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સતત 6 મહિના સુધી કોઈ ગૃહનો સભ્ય ન બની શકે, જેમ કે અત્યારે વાત કરીશું વિદેશ સચિવને જે બનાવવામાં આવ્યા છે, એ આવનાર સમયની અંદર રાજ્યસભા અથવા લોકસભામાંથી ચૂંટાઈને આવશે, નહીં તો જો આવું નહીં બન્યું તો એ મંત્રી પદ ઉપર રહી શકશે નહીં. અને 6 મંત્રીનો પગાર ભથ્થા કાયદાથી ઠરાવે, એટલે કે વખતો એમાં પરિવર્તન કરવામાં આવશે, અને બીજી અનુસૂચિમાં નિર્દેશ કર્યા પ્રમાણે આના સંપૂર્ણ જે છે પગાર રહે છે. હવે આ તો થઈ ગયું, આપણે જે છે બંધારણીય અનુચ્છેદ જોઈ લીધા, જેથી કરીને આપણને પરીક્ષામાં મદદરૂપ થઈ શકે. નેક્સ્ટ પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવ્યો છે, નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘનું 25મું રાજ્ય બન્યું હતું, તો ભારતીય સંઘનું 25મું રાજ્ય બન્યું હતું ગોવા, 24મું પૂછાય તો અરુણાચલ પ્રદેશ, 26મું પૂછાય તો છત્તીસગઢ, 27મું પૂછાય તો ઉત્તરાખંડ. યાદ રાખજો, 24મું રાજ્ય બન્યું ભારતીય સંઘનું અરુણાચલ પ્રદેશ, 25મું બન્યું ગોવા, 26મું બન્યું છત્તીસગઢ, અને 27મું બન્યું ઉત્તરાખંડ. બે પ્રશ્ન, 28મું અને 29મું રાજ્ય કયું બન્યું છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. હવે પ્રશ્નો બધા કેમ આ પ્રકારનો પ્રશ્નો મેં બનાવ્યો છે, તેનું કારણ છે કે 30 મે ના રોજ ગોવા રાજ્યનો સ્થાપના દિવસ છે, એટલે ગોવા રાજ્ય દિવસ ઉજવવામાં આવે છે. 30 મે 1987 ના રોજ ગોવા ભારતીય સંઘનું 25મું રાજ્ય બન્યું હતું. અત્યારે હાલ ગોવાના મુખ્યમંત્રી કોણ છે, પ્રમોદ સાવંતજી છે, પાટનગર પણજી, અને રાજ્યપાલ છે મૃદુલા સિન્હા. નેક્સ્ટ પ્રશ્ન, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદ તરીકે કોણે શપથ લીધા, તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદ તરીકે YS જગમોહન રેડ્ડીજીએ શપથ લીધા છે. આમના પહેલા મુખ્યમંત્રી કોણ હતા, એન ચંદ્રબાબુ નાયડુ હતા. ESL નરસિમ્હન ની વાત કરીએ તો એ આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે, જેમણે આમને શપથ લેવડાવ્યા છે. અને કે ચંદ્રશેખર રાવ એ તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી છે. અહીંયા ESL નરસિમ્હન જે છે એ તેલંગાણા રાજ્યની વાત કરીએ તો એના રાજ્યપાલ પણ છે. તો અહીંયા જોઈ શકો છો કે આંધ્રપ્રદેશની વાત કરીએ તો એનું પાટનગર અત્યારે હાલ તેલંગાણા, અને આંધ્રપ્રદેશનું પાટનગર હૈદરાબાદ, હવે એના પછી થઈ જશે અમરાવતી. સ્થાપના દિવસની વાત કરીએ તો 1 નવેમ્બર 1956. આ સિવાય 2 જૂન 2014 ના રોજ આંધ્રપ્રદેશમાં રાજ્યમાંથી તેલંગાણા રાજ્યની રચના કરવામાં આવેલી છે, એ પણ ખાસ યાદ રાખીશું. આંધ્રપ્રદેશ રાજ્યની હાઈકોર્ટ કઈ જગ્યાએ આવેલી છે, તો એ અમરાવતી ખાતે આવેલી. ક્યાં આવેલી છે, અમરાવતી ખાતે. દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે, તો દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ એ મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. કેમ અત્યારે ચર્ચામાં આવ્યું, કારણ કે ઇન્દોર ખાતે આવેલ દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે, એટલા માટે આ ચર્ચામાં આવ્યું છે. આગળ વાત કરીએ કે નૌસેનાના 23મા પ્રમુખ સુનિલ લાંબાજીની વાત કરીએ, તો તેઓ 31 મે ના રોજ રિટાયર થઈ રહ્યા છે, અને હવે 24મા નેવીના પ્રમુખ તરીકે કોણ બની જશે નૌકાદળના વડા, તો કરમવીર સિંહ એ આપણા દેશના, એટલે 1 જૂન 2019 થી કરમવીર સિંહ નૌકાદળના વડા રહેશે. સમનો વરુણ
વરુણ એ નૌસેનાનું ધ્યેયસૂત્ર છે. ઇન્ડિયન નેવી ડે ક્યારે ઉજવવામાં આવે છે? 4 ડિસેમ્બરના રોજ. આગળ વાત કરીએ સ્પોર્ટ કરંટ અફેર્સની, વાત કરીએ તો મ્યુનિચ જર્મની ખાતે અથવા મ્યુનિચ જર્મની ખાતે ચાલી રહેલા ISSF ઇન્ટરનેશનલ સ્પોર્ટ શૂટિંગ ફેડરેશનની વાત કરીએ, એનો વિશ્વકપ 2019ના સંદર્ભમાં કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે જે જે ખેલાડીઓએ મેડલ પ્રાપ્ત કર્યા છે, ગોલ્ડ મેડલ, એ દરેકે દરેક ભારતને રિપ્રેઝેન્ટ કરવાના છે, ભારતનું પ્રતિનિધિત્વ કરશે શૂટિંગની ગેમની અંદર 2020માં ટોક્યો ખાતે યોજાનારા ઓલિમ્પિકમાં. સૌથી પહેલો મનુ ભાકર અને સૌરભ ચૌધરીજીની એક જોડીએ મિક્સ ઇવેન્ટ, એક પુરુષ એક મહિલાના જે ટીમ બને છે એને મિક્સ ઇવેન્ટ કહીશું. આ મિક્સ ઇવેન્ટમાં કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો એમણે 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની અંદર આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આગળ વાત કરીએ ભારતીય શૂટર રાહી સરનોબતની, વાત કરીએ કઈ રમતમાં એમણે ISSF વિશ્વકપ 2019ની અંદર ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો એમણે 25 મીટર પિસ્તોલ સ્પર્ધાની અંદર, 25 મીટર પિસ્તોલ સ્પર્ધાની અંદર રાહી સરનોબતજીએ જે છે ગોલ્ડ મેડલ લીધો છે. આ સિવાય અંજુમ મુદગિલ અને દિવ્યાંશ પવારની જોડી કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો અંજુમ મુદગિલ અને દિવ્યાંશ પવારની 10 મીટર એર રાઇફલ, યાદ રાખજો 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની અંદર અંજુમ મુદગિલ અને દિવ્યાંશ પવારની જોડીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ખાસ વસ્તુ તમારે જે યાદ રાખવાનું છે, અત્યાર સુધી ભારતના 7 શૂટર ઓલિમ્પિક કોટામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે. ફ્રેન્ડ્સ, વીરુ દેવગનજીનું હાલમાં જ નિધન થયું. તેઓ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? તો તેઓ ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. વીરુ દેવગનજીની વાત કરીએ તો એ એક્શન ડાયરેક્ટર, જાણીતા એક્શન ડાયરેક્ટર છે. એમનું નિધન થયું છે એટલે આપણે ચર્ચા કરી રહ્યા છે. તેઓ એક્શન ડાયરેક્ટર અને સ્ટન્ટ કોરિયોગ્રાફર હતા, જેમણે 100થી વધારે મૂવીની અંદર કાર્ય કરેલું છે. ઘણી બધી મૂવી જે છે, મિસ્ટર નટવરલાલ છે, હિંમતલાલ છે, ફૂલ ઓર કાંટે, આ બધી જે મૂવીની અંદર એમના એક્શન ડાયરેક્ટરનો જોઈ શકીએ છીએ કે સરસ મજાનું એક્શન ડાયરેક્ટર કર્યું છે એમણે. ફૂલ ઓર કાંટેની વાત કરીએ તો એમનો વીરુ દેવગનજીના પુત્ર અજય દેવગનની બોલિવૂડમાં એન્ટ્રી હતી. 1999માં હિન્દુસ્તાન કી કસમ ફિલ્મમાં તેમણે દિગ્દર્શનની કામગીરી પણ બજાવી હતી. ICC વર્લ્ડ કપ 2019ની જે પ્રથમ મેચ, જેની અંદર ઇંગ્લેન્ડનો વિજય થયો, સાઉથ આફ્રિકા હાર્યું, કયા ગ્રાઉન્ડ પર આ મેચ રમાઈ હતી પહેલી મેચ? તો આ મેચ પહેલી મેચ રમાઈ ICC વર્લ્ડ કપ 2019ની પ્રથમ મેચ રમાઈ ધ ઓવલ ખાતે. સાથે સાથે કેટલીક અન્ય બાબતો પણ આપણે ધ્યાન રાખીશું. એક તો આ 12મું વર્લ્ડ કપ છે. ઇમરાન તાહિર સાઉથ આફ્રિકાના સ્પિનર, 44 વર્ષના ઇતિહાસની જો વાત કરીએ તો પહેલી મેચનો પહેલો બોલ, યાદ રાખજો વર્લ્ડ કપની પહેલી મેચ અને પહેલો બોલ એ ઇમરાન તાહિરે નાખ્યો. બીજા જ બોલે એમણે જોની બેરેસ્ટ્રોને 2019ના વર્લ્ડ કપની અંદર 0 પર આઉટ કર્યો ફ્રેન્ડ્સ. અને જેસન રોય એ 2019ના વર્લ્ડ કપની પહેલી અડધી સદી ફટકારી છે. આ બધાથી વધારે ક્રિયો એક અભિયાન પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો આ શરૂ કરવામાં આવી છે ICC દ્વારા. કોના દ્વારા? ICC દ્વારા. પાછલી પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નોની જો વાત કરું તો 24માં સુધારાની માન્યતા જાળવવા માટે કયા મુકદમાના કારણે અનુચ્છેદ 13નો ક્લોઝ 4 જે છે એનો સામેલ કરવામાં આવ્યો? એની અંદર શું લખેલું છે કે બંધારણની કેટલીક મૂળભૂત વિશેષતામાં સુધારો કરી શકાશે નહીં? તો આ કેસ હતો ફ્રેન્ડ્સ કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય, જેમાં ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યની અંદર જે કેસનો ચુકાદો હતો એને ઉલટાવી નાખ્યો આ કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. હવે નેક્સ્ટ પ્રશ્ન જે છે, ભારતીય બંધારણનો અનુચ્છેદ 15 એનો ક્લોઝ 3 એના સંદર્ભે નીચેનામાંથી કયું સાચું છે? તો આમાં સાચું એ જે છે કે અનુચ્છેદમાં, એટલે કે આપણા અનુચ્છેદની અંદર એવું કાંઈ નથી જે સ્ત્રીઓ અને બાળકો માટે જોગવાઈ કરવા રાજ્યને રોકી શકે, અટકાવી શકે, બાધ્ય કરી શકે. તો અનુચ્છેદ 15 એનો ક્લોઝ 3 એની અંદર રાજ્યને સ્ત્રીઓ અને બાળકો માટે કોઈ ખાસ જોગવાઈ કરવામાં બાધ્ય આવશે નહીં. સાથે સાથે અનુચ્છેદ 15(1)(2) ની પણ વાત કરી લઈએ. પહેલાની અંદર શું લખેલું છે? કોઈ નાગરિકની, યાદ રાખજો કોઈ નાગરિક સાથે તમે ભેદભાવ કરી શકાશે નહીં. કયા કયા આધાર પર?
જો તમે ધર્મના આધારે ભેદભાવ ના કરી શકો, જાતિના આધારે નહીં કરી શકો, જ્ઞાતિના આધારે, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય પણ ભેદભાવ કરી શકશે નહીં. બીજો ક્લોઝ જે છે કે કોઈને ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મ અવસ્થા અથવા આમાંના કોઈ પણ કારણે કોઈ પણ નાગરિક ને, ઘણી વખત એવું થાય કે કોઈ દુકાનદાર ભાડે દુકાન લેવા આવે, કદાચ કોઈ મારા એરિયાની અંદર રહેવા આવે છે, તો વાત કરીએ કે કોઈ જાહેર સ્થળની વાત કરીએ, કોઈ હોટલની અંદર આવે છે, તો એની અંદર પ્રવેશ ની વાત કરીએ તો પ્રવેશ જે છે પ્રવેશ અથવા રાજ્ય નાણામાંથી પૂર્ણતઃ કે અંશત નિભાવવા તથા આમ જનતાના ઉપયોગ માટે અર્પણ કરેલા કુવા, તળાવો, સ્નાન ઘાટો, રસ્તા, સાર્વજનિક સ્થળોનો ઉપયોગ ને લગતી કોઈ નિયોક્તા, દાયિત્વ, નિયંત્રણ અથવા શરતને અધીન રહેશે નહીં. એટલે કે આ બધા જ આધારે તમે માત્ર ભક્ત ધર્મ, જાતિ, જ્ઞાન, લિંગ, જન્મસ્થાનના આધારે કોઈને કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકશો નહીં. અને આ 15 ની અંદર ચોથો ક્લોઝ પણ છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના નાગરિકોના કોઈ વર્ગોના ઉત્કર્ષ અથવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓ માટે ખાસ જોગવાઈ કરવા રાજ્યને ખાસ કહીને કોઈ બાધ્ય થશે નહીં. એટલે ખાસ પ્રોવિઝન રાજ્ય આ બધા અનુસૂચિત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકો માટે સ્પેશિયલ જોગવાઈ કરી શકશે. અનુચ્છેદ 14 ની વાત કરીએ તો ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર દરેક વ્યક્તિ કાયદા સમક્ષ સમાનતા છે અથવા કાયદાના સમાન રક્ષણની ના પાડી શકાશે નહીં. એ ખાસ આપણે ખાસ યાદ રાખીશું. ભારતીય બંધારણના અનુચ્છેદ 18 અનુસાર નીચેના પૈકી કયું સાચું છે? તો અહીંયા જે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો અહીંયા ઉપરોક્ત ત્રણે ત્રણ સાચા છે. આમાં ડી ઓપ્શન આપેલો ન હતો, એટલે એ વખતે જીપીએસસી આને કેન્સલ કર્યો હતો. પરંતુ આપણે આ ક્વેશ્ચનને બાજુમાં રાખીએ અને અનુચ્છેદ 18 ને બહુ સારી રીતે સમજી લઈએ. પહેલો અનુચ્છેદ 18 ની અંદર પહેલો ક્લોઝ શું કહે છે કે કોઈ પણ વ્યક્તિને લશ્કરી અથવા શૈક્ષણિક વિશિષ્ટમાં ન હોય તો કોઈ પણ ખિતાબ રાજ્ય જે છે એનાયત કરી શકાશે નહીં. બીજું, ભારતનો કોઈ નાગરિક હોય અને કોઈ વિદેશી રાજ્ય પાસેથી ખિતાબ સ્વીકારી શકાશે નહીં. ત્રીજો, ભારતનો નાગરિક ન હોય અને કોઈ પણ વ્યક્તિ રાજ્ય હેઠળનું એટલે કે આપણા રાજ્યની અંદર કોઈ લાભદાયક પદ સંભાળતો હોય તો તે પણ જે છે રાષ્ટ્રપતિની સંમતિ વિના કોઈ વિદેશી રાજ્ય પાસેથી કોઈ ખિતાબ સ્વીકારી શકાતો નથી. ત્રીજો, કોઈ વ્યક્તિ કદાચ સ્ટેટ રાજ્યની અંદર કોઈ લાભદાયક એટલે કે આપણા દેશની અંદર કોઈ લાભદાયક પદ અથવા વિશ્વાસનો હોદ્દો ધરાવે છે તો રાષ્ટ્રપતિની સંમતિ વગર કોઈ વિદેશી રાજ્ય પાસેથી કોઈ ભેટ કે વળતર, મળતર અથવા તેની હેઠળ કોઈ પણ પ્રકારનો હોદ્દો સ્વીકારી શકાશે નહીં. અહીંયા હોદ્દો છે, ખાસ યાદ રાખજો હોદ્દો. તો ફ્રેન્ડ્સ, આ હતા આજના દિવસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ મિત્રો જોડે શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલી ન જતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.